નમસ્કાર divyabhaskar.com માં આપનું સ્વાગત છે સ્પીડ ન્યૂઝ સાથે હું છું જીનલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતનું સૌપ્રથમ વર્ટિકલ ન્યૂઝ બુલેટિન તો હવે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચારો પર અમદાવાદમાં બંધના એલાન દરમિયાન હિંસક પ્રદર્શનો થયા છે મિરઝાપુર અને શાહ શાહલમ વિસ્તારમાં તોફાની તત્વોએ પરિસ્થિતિને કાબૂ લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા આ પથ્થરમારામાં પોલીસ અને મીડિયા કર્મીઓ સહિત વીસથી વધુ લોકો ઘાયલ થયા છે ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા

ટોળાએ પાલનપુર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસ પહોંચી હતી અહી તોફાની પોલીસની ગાડીને ઘેરી લીધી હતી અને પોલીસ ધક્કે ચડાવી વાળવાનો પ્રયાસ કર્યો હતો આ પોલીસ વાહન ગુજરાત રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું ગુજરાતમાં બંધની કોઈ અસર નથી રાજકોટમાં પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં બે જગ્યાએ જ અઘટિત ઘટના ઘટી છે અહીં પોલીસે બળપ્રયોગ કરીને તોફાની તત્વોને વિખેરી નાખ્યા હતા તેમણે કહ્યું કે આ સિવાય ગુજરાતમાં કોઈ જગ્યાએ બંધની અસર જોવા મળી નથી નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના દસ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયા છે દિલ્હી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ચંદીગઢ કર્ણાટક તેલંગાણા પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે દિલ્હીમાં તેર મેટ્રો સ્ટેશન બંધ કરાયા હતા આ ઉપરાંત અનેક રાજ્યોમાં પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી જામ્યા હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે આ સાથે જ કોર્ટે સમગ્ર ઘટના અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ સી હરિશંકરે વિવિધ જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરતા ગૃહ મંત્રાલય દિલ્હી પોલીસ અને જીએનસીટીડીને નોટિસ આપીને જવાબ માંગ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટતા બાદ રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બની શકે છે છે કે રોડ સેફટી રાજ્યના મુખ્ય સચિવ પાસે હેલ્મેટનો કાયદો ત કરવા અંગે ખુલાસો માંગ્યો હતો જેને પગલે મુખ્યમંત્રીએ આજે કહ્યું હતું કે કાયદો કાઢી નાખવામાં આવ્યો નથી આપણે હેલ્મેટનો કાયદો બંધ નથી કર્યો સ્થગિત કર્યો છે નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે પવનની અપીલ ફગાવી છે જસ્ટિસ સુરેશકુમાર કહે તે દોષીના વકીલ એપીસી પર કોર્ટની સાથે આવી રમત રમવા માટે રૂપિયા પચ્ચીસ નો દંડ કર્યો છે અરજીમાં પવન ગુપ્તાએ કહ્યું કે ઘટના સમયે હું સગીર હતો તેથી મારી સાથે કાયદા પ્રમાણે વર્તવામાં આવે આઈપીએલ બે હજાર વીસની હરાજીમાં કોલકાતા નાઇટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને પંદર પોઇન્ટ પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે તો ચેન્નઈ સુપર કિંગ્સે પિયુષ ચાવલાને છ પોઈન્ટ પંચોતેર કરોડ પંજાબી ગ્લેન મેક્સવેલને દસ પોઈન્ટ પંચોતેર કરોડમાં નાઇટ રાઇડર્સે મોર્ગનને પાંચ પોઈન્ટ પચીસ કરોડમાં અને રાજસ્થાન રોયલ્સે રોબિન ઉથપ્પાને ત્રણ કરોડમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો છે

તો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યભાસ્કર